વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 પહેલી વાર તેનું સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે પૂર્ણ કરેલ છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 પહેલી વાર માત્ર તેના ભાષાંતરની સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તક અને પાઠ્યબુક બંને લઈને બેસવાનું છે. હું જે કહે બોર્ડ પર ભાષાંતર લખું પહેલી વાર તે તમારી સાથે લખવાનું નથી. માત્ર તમારે બોર્ડ પર ધ્યાનથી જોઈ અને એની સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 3 પહેલી વારમાં સૌ પ્રથમ આપણે પહેલી વારનું ભાષાંતર જોઈએ. એક આંખવાળો છે, એક આંખવાળો છે, પણ પાગલો નથી, પણ પાગલો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો, દરમાં જવાની ઈચ્છા રાખતો. તે બળદ પર બેસે છે,
છે, પણ સંભાર નથી, પણ સંભાર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે, તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય એટલે દરરોજ અનાજનું ભક્ષણ કરે છે. શું આવશે જવાબમાં? તો કે હા, સંસ્કૃતમાં શું કહેવાય એને? હલોહા. તે ચાર મુખવાળો છે, ન જ બ્રહ્મા એટલે તે બ્રહ્મા નથી, ઋષારૂઢો તે બળદ પર બેસે છે, ધાન્ય ન શંકર એટલે તે શંકર નથી, નિર્જીવ જ નિરાહારી તે નિર્જીવ છે અને નિરાહારી પણ છે, અજસ્ર એટલે છતાં નિત્ય ધાન્ય ભક્ષણ અનાજનું ભક્ષણ કરે છે. હવે આપણે સમજે ચતુર્મુખો ન જ બ્રહ્મા ઋષારૂઢો ન શંકર, તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, નિર્જીવો છે નિરાહારી અજસ્ર ધાન્ય ભક્ષણ એટલે તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ફરી વાર આપણે સ્થળ જોઈ લઈએ. ચતુર્મુખ ન ચ બ્રહ્મા ઋષારૂઢો ન શંકર, નિર્જીવો ચ નિરાહારી અજસ્ર ધાન્ય ભક્ષણ. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. હવે તમે પહેલી કા નંબર બે છે તેને હવે તમે બહુ ધ્યાન આપજો. પહેલી કા નંબર બે ઉપર તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય એટલે કે દરરોજ અનાજનું ભક્ષણ કરે છે. જવાબમાં શું આવે છે? હળ અથવા હલમ. હલમ છે એ સંસ્કૃત શબ્દ છે, હળ છે એ ગુજરાતી શબ્દ છે, એટલે કે જવાબમાં આવે છે હળ. હવે આપણે ત્યાર પછી જોઈએ પહેલી કા નંબર ત્રણ ઉપાસક. તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે, તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી છે, પંડિત નથી, તે મુખ વિનાનો છે, તે મુખ વિનાનો છે, સ્પષ્ટ બોલનારો છે, સ્પષ્ટ બોલનારો છે, જે જાણે તે પંડિત છે, જે જાણે તે પંડિત કહેવાય છે. શું આવશે જવાબમાં? લખેલો પત્ર અથવા અનુભવ. તો હવે આપણે પહેલી કા નંબર ત્રણ નું ભાષાંતર છે કે શબ્દ એ શબ્દ અને સ્થળ જોઈએ. અપદો દૂરગામી એટલે કે પગ વિના પણ દૂર સુધી જનારો છે, ન સાક્ષર ન ચ પંડિત, સાક્ષર છે પણ પંડિત નથી, અમુખમ તે મુખ વિનાનો છે,
स्फुट वक्ता स्पष्ट बोलनारो छे। यो जानितम जे जाने छे, सब पंडितम ते पंडित कहेवाय। हवे आपणे समजे अपदुर्गामी च साक्षर न च पंडित ते पग विनानो छे पण दूर सदी जनारो छे। અને કે છે કે તે સાક્ષર છે પણ પંડિત છે નથી, તે સાક્ષર છે પણ પંડિત નથી। હવે આપણે સ્થળ જોઈએ અપદો દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત, તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે, તે સાક્ષર છે પણ પંડિત નથી। અમુખમ સ્ફુટ વક્તા યો જાનિતમ સ પંડિતમ, એટલે કે છે તે મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, જે જાણે તેને પંડિત કહેવાય। હવે આપણે ફરી એક વાર જોઈ લઈએ અપદો દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત, અમુખમ સ્ફુટ વક્તા યો જાનિતમ સ પંડિતમ, તે પગ વિનાનો છે પણ છતાં દૂર સુધી જનારો છે, તે સાક્ષર છે પણ પંડિત નથી। તે મુખ વિનાનો છે પણ છતાં સ્પષ્ટ બોલનારો છે, જે જાણે તેને પંડિત કહેવાય છે। તો હવે આપણે બોર્ડ પર જઈએ, શું કહે છે પહેલીના નંબર 3 માં, કે તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે, તે સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો છે સ્પષ્ટ બોલનારો છે, જે જાણે તે પંડિત કહેવાય છે। જવાબમાં શું આવે છે, લખેલો પત્ર અથવા કાગળ। તો અહીંયા આપણે પહેલીના નંબર 3 માં સંદર્ભ પૂર્ણ થાય છે। હવે ત્યાર પછી આવે છે પહેલીના નંબર 4। તો જોઈએ પર્વતની ટોચ પર રથ ચાલે છે, પર્વતની ટોચ પર રથ ચાલે છે, અને સાથી જમીન પર રહે છે, અને સાથી જમીન પર રહે છે, તે વાયુના વેગથી ચાલે છે, તે વાયુના વેગથી ચાલે છે, પણ એક ડગલું જતો નથી, પણ એક પગલું જતો નથી। તો જવાબમાં શું આવે છે, તો કે કુંભારનો ચાકો, કુંભારનો ચાકો। તો હવે આપણે પહેલીના નંબર 4 ને સંદેશ શબ્દ અને સ્થળ જોઈએ, શું કહે છે પર્વત આગળ એટલે પર્વતની ટોચ પર રથો યાત્રી એટલે રથ ચાલે છે, ભૂમો એટલે જમીન પર, દ્રષ્ટતી એટલે રહે છે, સારથી એટલે સારથી, ચલતી એટલે ચાલે છે, વાયુ વેગી એટલે તે વાયુના વેગથી, પદમેકમ એટલે એક પગલું, ન વચને એટલે જતો નથી। હવે આપણે સ્થળ જોઈએ પર્વતાગ્રે રથો યાત્રી ભૂમો દ્રષ્ટતી સાથે, પર્વતની ટોચ પર રથ ચાલે છે, સાથી જમીન પર રહે છે, ચલતી વાયુ વેગેન પદ મેકમ ન ગચતી, તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી। આપણે જવાબમાં શું આવે છે, કુંભારનો ચાકડો। હવે આપણે ફરી એક વાર સ્થળ જોઈએ પર્વત આગ્રે રથો યાત્રી ભૂમો દ્રષ્ટતી સાથે, ચલતી વાયુ વેગે પદમેઘમ ન ગચતી, પર્વતની ટોચ પર રથ ચાલે છે, જમીન પર સારથી રહે છે, તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી। જવાબમાં શું આવશે, કુંભારનો ચાકડો। તો હવે તમે બોર્ડ પર ધ્યાન આપજો, પહેલીના નંબર 4 પર શું કહે છે, પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સાથી જમીન પર રહે છે, તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી। જવાબમાં શું આવે છે, કુંભારનો ચાકડો। હવે ત્યાર પછી આવે છે પહેલીના નંબર 5।
हनुमान सीता ने मळ्यो छे। हनुमान सीता ने कहे छे ये उच्च कुळने जनक नंदनी सीता नंदनी सीता श्रेष्ठ परिवार श्री रामे तारा माटे શું પીવું જોઈએ, જયંત અર્થે જયંત, કશ્ય અર્થે કોનો,
वेद तो अर्थे पुत्र जे विष्णु पदम अर्थे विष्णु पद पदम अर्थे केव प्रोक्तम अर्थे केवायु छे चक्रम अर्थे छास चक्रश्य अर्थे इंद्रनु अने दुर्लभ अर्थे दुर्लभ छे। हवे आपणे सरळ भाषामां समजीए भोजाते किम पेयम जयन्तम पश्य वेसुत भोजनना अर्थे शुं पीवुं जोईए जयन्तनो पुत्र छे कथम विष्णु पदम प्रोक्तम पत्रम चक्रशम दुर्लभम विष्णु पद केवुं कहेवायुं छे छास इंद्रशम अने दुर्लभ बराबर। तो पेनिका नंबर 6 छे एमां 3 प्रश्न बने छे विष्णु पदम प्रोक्त अने के विष्णु पद केवु कहेवायु छे तो के मळवो दुर्लभ छे अने के छे भोजाते च किम पेयम जयन्तम पश्य वेसुत कथम विष्णु पदम प्रोक्त तत्र चक्रश दुर्लभ भोजन अर्थे शुं पीवुं जोईए तो के छास जयन्त कोनो पुत्र छे तो के इंद्र नो विष्णु पद केवु कहेवायु छे तो के मळवो दुर्लभ छे। તો હવે તમે બોર્ડ પર ધ્યાન આપજો કે નંબર 6 પર શું કહે છે ભોજનના અંતે શું પીવું જોઈએ તો કે છાસ જયંત કોનો પુત્ર છે તો કે ઇન્દ્ર વિષ્ણુ પદ કેવું કહેવાય છે કે દુર્લભ કે મળવું મુશ્કેલ છે। આટલે પહેલીના નંબર 6 માં કુલ 3 પ્રશ્ન થાય છે કે ભોજનના અંતે શું પીવું જોઈએ તો કે છાસ એ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન જયંત કોનો પુત્ર છે તો કે ઇન્દ્ર ત્રીજો પ્રશ્ન વિષ્ણુ પદ કેવું કહેવાય છે તો કે મળવું દુર્લભ છે। તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 પહેલી ભાગ તેની ભાષાંતરની સમજૂતી ચર્ચા પૂર્ણ થઈ છે પણ ફરી એકવાર આપણે ચેપ્ટર નંબર 3 ના ભાષાંતરનું રિવિઝન કરી લઈએ। તો તમે બધા એક પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો એક ચક્ષણ કાકો અયમ ભિન્ન પિચ્છન પન્નગ એટલે કે એક આંખવાળો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી શ્રેયતે વર્ધતે જેવ ન સમુદ્ર ન ચંદ્રમાં ઘટે છે અને વધે પણ છે સમુદ્ર નથી કે ચંદ્ર પણ નથી। ત્યાર પછી આપણે પહેલી નંબર 2 ઉપર ધ્યાન આપજો ચતુર્મુખમ ન ચક્રમાં વૃષારૂઢ ન શંકર નિર્જીવો ચલી રહારી અજસ્મ ધાન્ય ભક્ષણ તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી તે બળદ પર બેસે છે પણ શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાદનું ભક્ષણ કરે છે। ત્યાર પછી આવે છે પેલિકા નંબર 3 અપદુ દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા યોજાનિતમ સપંડિત તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે તે સાક્ષર છે પણ પંડિત નથી તે મુખ વિનાનો છે તે સ્પષ્ટ બોલનારો પણ છે પણ જે જાણે તે પંડિત પણ કહેવામાં આવે છે। તો જવાબમાં શું આવશે તો કે લખેલો કાગળ। ત્યાર પછી પહેલી કા નંબર 4 પર ધ્યાન આપજો પર્વતાગ્રે રથયાતિ ઉમો દૃષ્ટિ ચલતી વાયુ વેગમ પદ વેગમ ન ગચ્છતિ પર્વતની ટોચ પર રથ ચાલે છે સાથે જમીન પર રહે છે તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલો જતો નથી જવાબમાં શું આવશે તો 12 છાપરો। ત્યાર પછી પેલિકા નંબર 5 છે તેના ઉપર ધ્યાન આપજો સુવર્ણશ્ય 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 ચ જાનકી પ્રેષિતા તરુરામેણમ સુવર્ણશ્ય ચ મુદ્રિકા હનુમાનજી સીતાને કહે છે એ ઉચ્ચ કુળની જનકનંદિની પુત્રી શ્રેષ્ઠ પરિવારે શ્રીરામે ધારા માટે આ ચળકતા રાની સોનાની વીંટી મોકલેલી છે। તો જવાબમાં શું આવશે તો કે સુવર્ણશ્ય છે એના 4 અર્થ છે સુવર્ણશ્ય એટલે સોનું સુવર્ણશ્ય ચળકતા રાની સુવર્ણશ્ય એટલે ઉચ્ચ કુળનું સુવર્ણશ્ય એટલે શ્રેષ્ઠ પરિવાર એવી રીતના 4 જવાબ આવે છે। ત્યાર પછી પેલિકા નંબર 6 આવે છે તેના પર ધ્યાન આપજો ભોજાતે કિમ પેયમ જયંતમ કશ્ય વેસુતમ કથમ વિષ્ણુ પ્રદમ પ્રોક્તમ તક્રમ ચક્ર
પ્રશ્ન લખવા અને કે પહેલી કા નંબર 6 છે તેમાં ત્રણ પ્રશ્ન બને છે કે ભોજનના અંતે શું કહેવું જોઈએ તો જવાબમાં આવે છે છાસ જયંત કોનો પુત્ર છે તો જવાબમાં આવે છે ઇન્દ્રન અને ત્રીજો પ્રશ્ન આવે છે વિષ્ણુ પદ કેવું કહેવાય છે તો જવાબમાં આવે છે મળવું મુશ્કેલ છે એટલે કે દુર્લભ તો પહેલી કા નંબર 6 છે તેના ઉપર ત્રણ પ્રશ્ન બન્યા છે કે ભોજનના અંતે શું કહેવું જોઈએ તો કે છાસ પ્રશ્ન નંબર 2 કે જયંત કોનો પુત્ર છે તો કે ઇન્દ્રનો અને વિષ્ણુ પદ કેવું કહેવાય છે તો કે દુર્લભ એટલે કે મળવું મુશ્કેલ છે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 પહેલી કાઓ તેની ભાષાંતરની સમજૂતી ચર્ચા પૂર્ણ થાય છે અને આજે તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 3 પહેલી કાઓ તેનો પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો તે તમારી હોમવર્કમાં એક વાર સંદર્ભ